હિંમતનગર બહુમારી ભવન ખાતે ફાયર સેફ્ટી અંગે તાલીમ યોજાઈ. સાબરકાંઠા જિલ્લામાં કલેક્ટર નૈમિષ દવેના માર્ગદર્શન હેઠળ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને ફાયર સેફ્ટી અંગેની તાલીમ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર હિંમતનગર ખાતે યોજાઈ હતી. આગનો બનાવ બને તો આપત્તિ સમયે શું કરવું જોઈએ તે અંગે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને ફાયર વિભાગ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં સરકારી કચેરીઓમાં લગાવેલા અગ્નિશામક યંત્રનો આપત્તિ સમયે ઉપયોગ કઈ રીતે કરવો તે અંગે ડેમો દ્વારા સમજ આપવામાં આવી હતી. આ તાલીમમાં હિંમતનગર મામલતદાર ડિઝાસ્ટર હિતેશ ચાવડા, નાયબ મામલતદાર ડિઝાસ્ટર અશોકભાઈ પટેલ, બહુમારી ભવન હિંમતનગર ખાતેના 100 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જીલ રાવલ, જેડેશ ટીવી, સાબરકાંઠા. કલેક્ટર સાહેબ, કલેક્ટર સાહેબના આદેશ અનુસાર અત્રેની બહુમાળી ભવન જ્યાં વિવિધ પ્રકારની બધી સરકારી કચેરીઓ આવેલી છે એ તમામ કચેરીઓના કર્મચારીઓ શ્રીઓ અને દરેકને બોલાવી અને આજે ફાયર પ્રાથમિક ધોરણે જે આગ લાગે છે ફાયર એક્સ્ટિંગ્વિશર જે દરેક જગ્યાએ હોય છે પણ એનો હાઉ ટુ યુઝ, કઈ રીતે યુઝ કરવો એ આપણને ખ્યાલ નથી હોતો. એના કારણે નાની દુર્ઘટના છે એ મોટી દુર્ઘટનામાં પરિણમતી હોય છે. તો એ જગ્યાએ આજે અમે સરકારી કચેરીઓમાં, તમામ સરકારી કચેરીઓમાં આ રીતનું એક ડ્રાઈવ ચલાવી રહ્યા છીએ કલેક્ટર સાહેબના આદેશ અનુસાર. તો દરેક સરકારી કચેરીઓમાં જે ફાયર એક્સ્ટિંગ્વિશર લગાવેલા છે એનો પ્રાથમિક ધોરણે કઈ રીતે ઉપયોગ કરવો તો એ અમે લાઈવ ડેમો સાથે દરેક કર્મચારી શ્રીઓને સમજાવેલું છે.